नमस्ते बाळको, गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज आप भणीशू गुजराती अक्षर लेखन सीनियर के जी टू, बराबर। तो ये भणी पहले आप शू करीशू, प्रार्थना करीशू ने, तो हाथ जोड़ी आँखों बंद। पेला मोरला नी पास बेटा सारे दाजोनी आपे विद्या केरु दान, माता सारे दाजोनी अम बारकड़ा घेला, अमे भणिए वेला वेला, अमने भणता आनंद थाय, माता सारे दाजोनी। पेला मोरला नी पास बेटा सारे दाजोनी, ओम शांति शांति शांति। चलो प्रार्थना पूरी थी गई, तो हवे आपणे गुजरातीनी चोपड़ी खोलीशुं। चलो खोलीशुं ने, जो पान नंबर 32, जो काले आपणे कक्को लख्यो हतो ने, हवे आवशे एना शब्द, सादा शब्द, बे अक्षरवाळा अने त्रण अक्षरवाळा, बराबर। तो आजे आपणे फक्त शुं करवानुं छे, पहेला शब्दो वाँचवाना छे, बराबर। अने तमारे शुं करवानुं, ए शब्द नोटमां पण लखवाना, लखीए ने एटले आपणने आवडी जाय ने। तो जो शब्द आपणे वाँचीशुं, सूचना वाँचीए। जो शब्द त्रण वार वाँचो अने नोटबुकमां सुंदर अक्षरे लखो। तो आपणे शब्द वाँचता जशुं અને પછી તમારે શું કરવાનું, નોટબુકમાં લખવાના, અત્યારે મારી સાથે વાંચજો, બરાબર ને? કારણ કે વાંચશો એટલે ધ્યાન રહેશે ને તમારું, લખશો તો શું થશે કે લખતા જઈએ એટલે શું, એક ધાર્યું વાંચવામાં ધ્યાન રાખશો ને તો તમને ખબર પડી જશે કે આવી રીતે વંચાય। પછી તમારે શું કરવાનું, નોટબુકમાં ખાના પાડી દેવાના, ઊભી લીટીઓ પાડી દો ને, બે કે ત્રણ પાનામાં નોટ હોય ને એની અંદર જો ખાનાવાળી હોય તો પાડવાના જ નહીં, અને લીટીવાળી હોય તો ત્રણ લીટી પાડી દેવાની ઊભી, બરાબર। અને એમાં પછી તમારે આ શબ્દો ઊભા લખી નાખવાના, આમ આડા લખો તો આમ આડા લખવાના, પછી નીચેનો રાઉન્ડ પછી નીચે, બરાબર। એવી રીતે નોટમાં તમે લખજો, અત્યારે જો તમારે લખવું હોય તો લખજો, અને મારી સાથે બોલવાનું પણ છે, બોલશો એટલે તમને ખ્યાલ આવે ને, એટલે લખતા ફાવે તો લખવાનું જોડે જોડે, નહીં તો પછી લખજો, બરાબર। તો ચલો આપણે વાંચીશું, ક મ દેખાવે ને, બરાબર। ચાલો હવે શું છે, ક મ, ક સ, ક ટ, ક ચ, ક ફ, બની ગયા। જો આ બે જ અક્ષરના છે એટલે તરત જ આવડી જાય, કક્કો આવડે ને એટલે આવડે। હવે બાજુની લાઈન, ખ લ, ખ અણ, ખ ડ, ખ શ, ખ ટ। હવે ત્રીજી લાઈન, ગ ઢ, ગ ઈ, ગ ણ, ગ મ, ગ જ, થઈ ગઈ લાઈન પૂરી। હવે એની બાજુની, ધ મ, ઘ મ, ઘ ર, ઘ ડ, ઘ ણ, ઘ ટ, થયું। જો બે જ અક્ષર છે એટલે વાર લાગે નહીં। ચલો, ચ ખ, ચ ર, ચ ડ, ચ ઢ, ચ ટ। ચલો એની બાજુની લાઈન, જ છ છે ને, છ ર, છ ક, છ મ, છ ટ, છ ન। હવે એની બાજુની લાઈન, જ બ, જ ત, જ અણ, જ ય, જ ડ, થયું। ચલો એની બાજુની લાઈન, જ અળ, જ ગ, જ ખ, જ ટ, જ અણ, થયું। જો આપણે છૂટું પાડીને બોલ્યા ને, તો હવે આપણે શું કરવાનું, ભેગું વાંચવાનું, ભલે ઓછું થાય પણ આપણે સરસ રીતે કરીએ એટલે આપણને આવડી જાય। તો જોઈએ, કમ, કસ, કટ,
कच कफ खल खण खट खस खट गढ़ गई गण गम गज। हवे बाजू में गम घर धड़ धण ढट चक चर चढ़ चट चट छर छक जम जट जन जप जत जण जय जड़ जण जग जख जट जण। थायो जो आ सीधू वाँच्यू, हवे बे अक्षर आपणे नीचे सीधू ज वाँचवानुं छे, अहीं आपणे जुदू वाँचीने जोयुं ने, हवे तमने बे अक्षर एटले सीधू वाँचता आवडे, तमारे ध्यान राखवानुं बराबर। टच टम टन टक टप, आवडे ने आवुं बे ज अक्षर छे एटले आवडे। चलो नीचे आ बाजु बाजुमां जशुं, ठम ठन ठर ठप ठक। थयुं हवे एनी बाजुमां डम डग डर डप डफ। थयुं हवे एनी बाजुनी लाइन ढम ढग ढप ढच डफ। चलो एनी बाजुमां तड़ तम तन तर तक। एनी बाजुमां थड़ थन थर यम यश। थयुं हवे एनी बाजुनी लाइन दम दर दव दल दड़। थयुं હવે અહીંયા જુઓ, ધમ ધસ ધપ ધણ ધડ। થયું? ચલો હવે નીચે પણ એવું જ છે, નીચે પણ એના એ જ વાક્યો અલગ અલગ છે, પણ બે જ અક્ષરના છે। ચલો વાંચીશું, નળ નોટ નખ નળ નભ। એની બાજુમાં પણ પર પટ પચ પદ। હવે એની બાજુમાં ફર ફટ ફળ ફઈ ફસ। થયું? ચલો એની બાજુમાં બગ બચ બર બસ બથ। પછી આ બાજુ ભમ ભળ ભય ભણ ભજ। થયું? ચલો એની બાજુમાં મધ મલ મધ મશ મર। ચલો નીચે મર થઈ ગયું, એની બાજુમાં રટ રફ રથ રસ રજ। હવે એની બાજુમાં લટ લચ લપ લથ લઠ। થયું? બે બે અક્ષર છે એટલે વાર લાગે નહીં। જો હવે નીચે પણ એવું છે અને નીચે ત્રણ પણ વારા છે, આપણે વાંચીશું। ચલો વઢ વધ વણ વન વટ, સણ સત સબ શક શમ, શઈ શર સડ સટ, આ ડ અને આ ટ, સઢ હણ હલ હઠ હર હ। હવે જુઓ ત્રણ અક્ષરવાળા આવ્યા, અસર અસર, અદલ અદલ, અકળ અકળ, અગર અગર, અચલ અચલ, ઈસમ ઈસમ, ઈતર ઈતર, ઈયળ ઈયળ, ઈકડ તો ઈકડ, ઈ સપ તો ઈશપ। થયું? જો હવે એની બાજુમાં ઉભય ઉભય, ઉદર તો ઉદર, ઉપર ઉપર, ઉગમ તો ઉગમ, ઉધ ઈ તો ઉદય। થયું? હવે એની બાજુમાં યજ્ઞ યજ્ઞ, અક્ષર તો અક્ષર, અક્ષત તો અક્ષત, અક્ષય તો અક્ષય, અક્ષમ તો અક્ષમ। થયું? થયું ને? ચલો હવે પાછળ પાનું ફેરવીશું આપણે। જુઓ અહીંયા શું આપેલા છે, જો શબ્દો ત્રણ વાર વાંચો અને નોટબુકમાં સુંદર અક્ષરે લખો। આજે બહુ બધા શબ્દ છે બરાબર ને, તો આપણે એ વાંચવાના, તો ચલો ત્રણ અક્ષરવાળા છે તો એ આપણે વાંચીશું, વાંચીશું ને, તો તમારે પણ વાંચવાના છે, તો ચલો વાંચીશું ને। કમર કમર, કવર કવર, કરમ કરમ,
कबर कबर कलर कलर कलम कलम कटर कटर कपट कपट कलन कलन कसम कसम खमण खमण खबर खबर खडक खड़क खचर खचर खतम खतम गजब गजब गणन गणन गहन गहन गरज गरज गरम गरम चलम चलम चवड़ चवड़ चपट चपट चलण चलण चरख चरख जबर जबर जखम जखम जलद जलद जकड़ जकड़ जनम जनम जरख जरख जरण जरण जपट जपट जडप झडप जबक जबक तरण तरण तरल तरल तरफ तरफ तलप तलप तपन तपन दडब दडप दहन 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 दशम दश दशम दरद दरद दमन दमन धबक धबक धडक धडक धरम धरम धवल धवल धमण धमण नमक नमक नकर नकर नकल नकल नफट 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 नगद नगद पणछ पणछ पदम पदम पटल पटल पकड़ पकड़ पतन पतन फणस फणस फरज फरज फरक फरक फटक फटक फलक फलक बड़द बड़द बर बफर बफर बरड बरड बगल बगल बटन बटन भरड भरड भजन भजन भगत भगत भवन भवन भमर भमर मरक मरक मटर मटर मलक मलक मचक मचक मगज मगज रकम रकम रगड़ रगड़ रटण रटण रतल रतल रबर रबर लड़त लड़त लचक लचक लगन लगन लपस लपस लसण लसण वरद वरद वखत वखत वचन वचन वहन वहन वलय वलय शतक शतक सकल सकल सटर सटर शयन शयन शरद शरत शर शरत सगड़ सगड़ सतत सतत सखत सखत सकल सकल सरल सरल सघन सघन सदय सदय सभर सभर समझ समझ सरस सर सरस हरस हरस हवन हवन
હરણ હરણ હરખ હરખ હજમ હજમ અસર અસર ઈયળ ઈયળ ઈડર ઈડર ઉપર ઉપર ઉપજ ઉપજ ચલો શબ્દો વાંચીએ ને આપણે ત્રણ અક્ષરવાળા તો હવે શું કરીશું વાક્ય વાંચવાના છે જો આપણે સૂચના વાંચીશું વાક્યો ત્રણ વાર વાંચો અને નોટબુકમાં સુંદર અક્ષરે લખો બરાબર તો આ વાક્ય કહેવાય જો હું વાંચું છું તમારે ધ્યાન રાખવાનું તમારે પણ સાથે બોલવાનું કનક નમ કનક નમ થયું હવે નીચે મ ગન રમ તો મગન રમ પછી નીચે શું આપ્યું છે ગ ગન જમ તો ગગન જમ થયું હવે નીચે શું આપ્યું છે જગત તર તો જગત તર થયું હવે નીચે રતન ચડ તો રતન ચડ થયું જો આ રીતે તમારે વાક્ય વાંચવાના હોય એની બાજુની ચલો ચમન રડ તો ચમન રડ જનક પડ તો જનક પડ થયું હવે નીચે કમલ લખ તો કમલ લખ હવે નીચે શું આપ્યું છે નવલ લડ તો નવલ લડ હવે નીચે શું આપ્યું છે સપન દળ તો સપન દળ હવે એની બાજુમાં છગન લખ છગન લખ ભગત વણ તો ભગત વણ ભરત ગણ તો ભરત ગણ પછી નીચે શું આપ્યું છે જલક ભણ તો જલક ભણ થયું હવે નીચે જુઓ ભ ધ વલ હસ તો ધવલ હસ થયું હવે આપણે નીચેનું જ રહ્યું બરાબર આજે આપણે બહુ કરવાનું નથી ચલો નીચે આપણે વાક્ય વાંચીશું આ વાક્ય થોડા મોટા છે જો અહીંયા બે અક્ષરવાળા છે ને એ ત્રણ એક અને બે એવી રીતે આટલા નાના વાક્ય છે અહીંયા થોડા મોટા વાક્ય છે તો આપણે વાંચીશું ફટાફટ તો જુઓ હસન મદદ કર હવે ડાયરેક્ટ વાંચવાનું બરાબર સીધું વાંચજો એક એક અક્ષર હવે છૂટો પાડવાનો નહીં આપણે અક્ષર ઓળખીએ એટલે આપણને આવડી જાય ને તો ચલો શરત રમત કર થયું હવે નીચેની લાઈન અમર ગમત કર મનન વજન કર રજત ખરચ કર કદમ ભજન કર ઉજમ બચત કર હવે નીચે શું આપ્યું છે અચલ સરસ લખ હવે નીચે કરણ કલમ ગણ નીચે પલક ગરમ જમ થયું જો આ રીતે વાક્ય વાંચવાના વાંચી એટલે શું થાય ખબર છે આપણું પાકું થઈ જાય હવે એક જ રહ્યું વાંચવાનું તો ચલો વાંચીએ રમણ બરફ ઘસ અજય હવન કર ઉદય સફર કર તપન કલમ ગણ તરણ ખટ ખટ હસ તરણ ખડ ખડ હસ છે ને ખડખડ હસ જો વાંચવાનું પૂરું થઈ ગયું તમારે પણ ઘરે આ વાંચવાનું છે વાંચશો ને તો તમને આવડી જશે ચલો હવે નીચે ફક્ત સૂચના સમજાવી દઉં જો આમાં શું કરવાનું છે ખબર છે ચિત્રો ઓળખીને વાક્ય પૂર્ણ કરો અને નોટબુકમાં સુંદર અક્ષરે લખો જુઓ અહીંયા આપ્યું છે છગણ પછી ચિત્ર આપ્યું છે કમળનું અને પછી આપ્યું છે ગણ તો જે ચિત્ર છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે વાક્ય પૂર્ણ કરો એટલે આપણે જે ચિત્ર હોય એનું નામ લખવાનું છે તો જુઓ અહીંયા હું એક કરીને બતાવું તમને એટલે તમને ખબર પડે છગન આનું ચિત્ર નામ શું છે એને શું કહેવાય ક મ ળ તો છગન કમળ ગણ થયું તો આ રીતે બધા ચિત્રમાં આપણે નામ લખવાના છે અને પછી એ જ આપણે નોટબુકમાં ઉતારવાનું છે આપણે ચિત્ર દોરવાના નહીં આપણે ચિત્રમાં શું કરવાનું ફક્ત નામ લખવાનું છે સૂચના તો આ લખવાની જ પણ નામ પણ ચિત્રના બદલે આપણે
नाम लखवानुं छे एटले वाक्य पूर्ण थई जाय, वाक्य पूरुं थई जाय, पूर्ण थाय एटले वाक्य पूरुं थई जाय। जुओ पछी आ शुं छे अहींया, कनक, पछी चित्र शेनुं छे, जग, पछी शुं आप्युं छे, भर। तो आ जग छे तो एने शुं लखाय, ज ग। पछी आपणे वाक्य बोलीए, कनक जग भर, थयुं। चलो हवे नीचे शुं छे, नयन, पछी आ शेनुं चित्र छे, बड़द। पछी शुं छे आ, गण। तो आ चित्र बड़दनुं छे एटले आपणे लखवानुं अहींया ब ळ द। तो नयन, बड़द, गण, पड़ी खबर तमने? तो आज रीते आपणे करवानुं छे। चलो आ एक कराई दऊं। आ शुं छे? भगत। पछी आ शुं करे छे? ભગતનું ચિત્ર છે, પણ એ શું કરે છે? ખાલી જગ્યા કર, તો ચિત્રના બદલે આપણે શું લખ્યું? અહીંયા લખવાનું ભજન, તો ભગત ભજન કર, થયું। જુઓ હવે ઉગમ, આ શેનું ચિત્ર છે? આગળ આવી ગયું ને અહીંયા, તો જો અહીંયા લખી નાખવાનું જ ગ, તો ઉગમ જગ ભર, થયું। હવે નવલ, તો આ શેનું ચિત્ર છે? મગર, તો મ ગ ર, તો નવલ મગર ગણ, થઈ ગયું। તો બસ આટલું જ આપણે અત્યારે કરવાનું છે। આ નીચેનું તમારે જાતે કરશો તો હું તમને પછી કરાવીશ, ના આવડે તો હું તમને આ ફરી પછી કરાવીશ, બરાબર? તો ચલો આજે આટલું જ, પણ તમારે આ બધા શબ્દ જે વંચાયા, વાક્ય વંચાયા ને, એ તમારે ઘરે લખવાના પણ અને વાંચવાના પણ છે, બરાબર? ચલો બાય।